અમરેલીમાં ગુજરાત વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને જનમંચ કાર્યક્રમ યોજાયો. લોકો દ્વારા આપવામાં આવેલ પ્રશ્નોને સરકારમાં રજૂઆત કરવાની ખાતરી આપતા અમિત ચાવડા, ઉપરથી 7 સહકાર મળે તો પારડી નગરપાલિકા જીતવાની ખાતરી આપતા કોંગ્રેસ શહેર પ્રમુખ બિપિન પટેલ, પારડી શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ તરીકે જસ રાણાને, ઉપપ્રમુખ તરીકે રૂપાલી રાઠોડની વરણી. સમગ્ર ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ચાલી રહેલા જનમંચ કાર્યક્રમ અંતર્ગત 70 જેટલા જિલ્લામાં કાર્યક્રમ આપ્યા બાદ આજ રોજ બુધવારના બપોરે 3 કલાકે ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા વલસાડ જિલ્લાના પારડી ખાતે પધાર્યા હતા. પારડી હાઈવે સ્થિત ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે રાખવામાં આવેલ વલસાડ જિલ્લાના આ જનમંચ કાર્યક્રમમાં વલસાડ, પારડી અને વાપીના અનેક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના વિસ્તારના અનેક પ્રશ્નોની રજૂઆત વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને મૌખિક તથા લેખિતમાં કરી હતી. અમિતભાઈએ પણ આ પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડી ન્યાય અપાવવાની ખાતરી લોકો સમક્ષ કરી હતી. સૌ પ્રથમ ઉપસ્થિત લોકોના પ્રશ્નોની રજૂઆત થતાં પારડી રેલવે સ્ટેશનની વર્ષો જૂની પૂર્વમાં ટિકિટ બારી નહીં હોવાની સમસ્યા, આદિવાસી વિદ્યાર્થીઓના અભ્યાસ દરમિયાન ફ્રી શિપ કાર્ડની સમસ્યા, કંપનીઓ દ્વારા છોડવામાં આવતા ઝેરી કેમિકલને લઈ ફળદ્રુપ જમીનો સાથે પાણી ખરાબ થવાની સમસ્યા, સરકાર દ્વારા કરવામાં આવેલી રીસર્વેમાં બનાવવામાં આવેલી જમીનના ખોટા નકશાઓની સમસ્યા, પાવર પ્રોજેક્ટની સમસ્યા, પારડીમાં ડમ્પિંગ સાઇટની સમસ્યા, વાપીના રોડની સમસ્યા, પારડી શહેરના પશ્ચિમ વિભાગમાં પાણીની સમસ્યા તથા આવાસો માટે ફાળવવામાં આવેલ જમીનની સમસ્યા જેવા અનેકવિધ પ્રશ્નોની રજૂઆત વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાની મૌખિક તથા લેખિતમાં અનેક કાર્યકર્તા દ્વારા કરવામાં આવી હતી. લોકો દ્વારા કરવામાં આવેલ તમામ પ્રશ્નોને ખૂબ જ શાંતિથી સાંભળી તમામ પ્રશ્નો લેખિતમાં લઈ આ પ્રશ્ન જે તે ખાતાકીય તથા સરકારમાં રજૂ કરવાની ખાતરી અમિતભાઈ ચાવડાએ આપી હતી. ત્યારબાદ વલસાડ જિલ્લાની 3 નગરપાલિકામાં ટૂંક જ સમયમાં આવી રહેલી ચૂંટણી અંગે તેઓએ જણાવ્યું હતું કે હવે પ્રજા ભાજપના રાજથી કંટાળી જઈ ત્રાહિમામ પોકારી ગઈ છે. આપણે ફક્ત દરેક નગરપાલિકા વોર્ડમાં જઈ આવી જ રીતે જનમંચનો કાર્યક્રમ રાખી લોકોના પ્રશ્નો સાંભળી લોકોના જવાબ આપી એમને બોલતા કરી જાગૃત કરવાના છે, જેને લઈ આ વખતે નગરપાલિકાઓમાં કોંગ્રેસ જીતશે એવું જણાવ્યું હતું. પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિનભાઈ પટેલે અમિતભાઈને પારડી નગરપાલિકામાં ભાજપના શાસનમાં અનેક પ્રશ્નો સામે વિરોધ નોંધાવી પારડીમાં થતા ભ્રષ્ટાચારને રોક્યો હોવાનું જણાવી પારડી નગરપાલિકામાં ભાજપના શાસન સામે કરેલ વિરોધનો ચિતાર આપ્યો હતો. સાથે સાથે તેમણે મંચ પરથી કોંગ્રેસના હોદ્દેદારો જ કોંગ્રેસને હરાવી હોવાનો ખુલ્લે આમ આક્ષેપ કર્યો હતો અને જો ઉપરથી 7 સહકાર મળે તો 100% આવી રહેલ નગરપાલિકામાં કોંગ્રેસની સરકાર રચાશે હોવાનું જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પારડી શહેર યુથ કોંગ્રેસમાં પ્રમુખ તરીકે જસ સુરેશભાઈ રાણા અને ઉપપ્રમુખ તરીકે રૂપાલી એચ રાઠોડની વરણી કરવામાં આવી હતી. આજના આ જનમંચના જનસભાથી વિધાનસભા સુધીના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, વાસદાના ધારાસભ્ય આનંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ, પ્રભારી સંજય પટવા, માજી સાંસદ કિશન પટેલ, મિલનભાઈ પટેલ, પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિનભાઈ પટેલ, મહામંત્રી કપિલ હળપતિ, પ્રકાશભાઈ પટેલ, ભોલાભાઈ પટેલ, મેહુલભાઈ વસી, ખંડુભાઈ નિમેશભાઈ વસી, સતીશભાઈ, નરેશભાઈ, જીતુભાઈ ભંડારી, સુરેશભાઈ રાણા, ધર્મેશ હળપતિ, જે કે પટેલ, ધનસુખભાઈ, આશાબેન દુબે, કૃજાલીબેન, ધર્મિષ્ઠાબેન, જિનલબેન, તારાબેન, મીરાબેન, જસ રાણા અને રૂપાલી રાઠોડ સહિત અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે પારડી ખાતે જનમંચનું આયોજન કરવામાં આવ્યું ને તમે જોયું કે લોકોએ ખૂબ આક્રોશ સાથે, ખૂબ દર્દ સાથે, ચારે તરફ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ગેરવહીવટ થઈ રહ્યો છે, લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એવા પ્રશ્નો રજૂ કર્યા છે. પારડી નગરપાલિકા દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અહીંયા પીવાના પાણીની સમસ્યા છે, અહીંયા સફાઈના પ્રશ્નો છે, અહીંયા પાઇપનું મોટું કૌભાંડ થયાનો પણ આક્ષેપ થયો છે. અહીંયા નગરપાલિકા દ્વારા જે તળાવની જગ્યાઓ છે એના પર દબાણ કરીને જુદા જુદા હેતુફેર કરવામાં આવી રહ્યા છે. અહીંયાના આજુબાજુના વિસ્તારના જે આદિવાસી સમાજના યુવાનો છે એને શિક્ષણના પ્રશ્નો છે, શિષ્યવૃત્તિના પ્રશ્નો છે, સાથે સાથે અહીંયા સ્થાનિક લોકોને આટલી બધી કંપનીઓ હોવા છતાં રોજગારના પણ પ્રશ્નો છે અને જોડે જોડે પોલ્યુશનના ખૂબ મોટા પ્રશ્નો છે.
કંપનીઓ દ્વારા જે તમામ નીતિ નિયમોની અનદેખી કરીને પોલ્યુશન ફેલાવવામાં આવી રહ્યું છે એનાથી જમીન પણ દૂષિત થઈ રહી છે, પાણી પણ દૂષિત થઈ રહ્યા છે, હવા પણ દૂષિત છે અને એનાથી પાકની સાથે સાથે લોકોનું આરોગ્ય પણ આજે ખૂબ ખતરામાં છે. એવા સંજોગોમાં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ આ કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ કરી રહ્યું છે. આવનારા દિવસોમાં આ જ પ્રજાના પ્રશ્નોને લઈ અને રસ્તા પર પણ ઉતરીને લડાઈ લડવામાં આવશે અને વિધાનસભામાં પણ રજૂ કરવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 2 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે વહીવટદારોનું રાજ કરવામાં આવ્યું છે. 2 વર્ષમાં આજે 7,000 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ નથી થઈ, 72 જેટલી નગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયત, 18 તાલુકા પંચાયત, આ બધી જ જગ્યાએ 2 વર્ષથી વહીવટદારોનું રાજ છે. અને વહીવટદારો પણ કેવા કે સરકારમાં બેઠેલા લોકોના માનીતાને મળતિયાઓ, ચારે તરફ ગેરવહીવટને ભ્રષ્ટાચાર આ મળતિયા વહીવટદારોના માધ્યમથી સરકાર કરી રહી છે. ત્યારે અમે કોંગ્રેસ પક્ષ તો વારંવાર માગણી કરી છે કે આ વહીવટદારોના રાજમાંથી ગુજરાતને મુક્ત કરાવો, તાત્કાલિક સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કરાવો. કોંગ્રેસ લડવા માટે તૈયાર છે. લોકો ભ્રષ્ટાચારથી ગેરવહીવટથી ત્રસ્ત આવી ચૂક્યા છે. જેમ પારડી નગરપાલિકામાં જુઓ તો 30 વર્ષનું ભાજપનું શાસન આજે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. પોતાના ટેક્સના પૈસા પોતાની આંખો સામે બરબાદ થતા ભ્રષ્ટાચારમાં લોકોના ઘરમાં જતા જોવે છે ત્યારે પ્રજા ચોક્કસ એનો જવાબ આપવા માટે ચૂંટણી તારીખની રાહ જોઈને બેઠી છે.